સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત વરસાદ અને ચોમાસું 2021 માટે સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમુક અંશે હળવો વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મિત્રો હવે ધીમે ધીમે બંગાળના ઉપસાગરનું વહન ઓરિસ્સાથી મધ્યપ્રદેશ તરફ આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. તો જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હાલ વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે. સાથે સાથે મિત્રો આ સમયગાળા દરમિયાન રાજ્યના 19 તાલુકાઓમાં વરસાદ નોંધાણો હતો જે પ્રાપ્ત અહેવાલો અનુસાર જણાઈ રહ્યું છે. જેમાં સૌથી વધુ વરસાદ મિત્રો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર છૂટોછવાયો વરસાદ તો આગામી 24 કલાકની આપણે વાત કરીએ તો 99 તાલુકાઓમાં મેઘમહેર પણ જોવા મળી હતી. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના મધ્ય ગુજરાતના અને રાજ્યના કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ અમુક અંશે હળવો વરસાદ જોવા મળી રહ્યો હતો. એવામાં મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર દરિયાની સપાટીથી 2.1 કિલોમીટર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહ્યું છે અને મિત્રો જે દક્ષિણ ગુજરાત પર છવાયેલું છે. તો મિત્રો રાજ્યના સુરત, નવસારી, વલસાડ વગેરે વિસ્તારોમાં તેમજ ભરૂચ, ડાંગ, તાપી, નર્મદા, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં મિત્રો વરસાદી માહોલ જોવા મળે એવું હાલ અમારું અંગત અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં મિત્રો સામાન્ય વરસાદ રહેશે એવું હાલ અનુમાન છે. તો વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહેજો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.